નમસ્કાર મિત્રો મિત્રો શું ખરેખર આરટીયુનો બીજો રાઉન્ડ બહાર પડશે અને જો બહાર પડશે તો ક્યારે બહાર પડશે તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં પ્રૂફ સાથે હું આપવાનો છું તો એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બાવીસ તારીખે એટલે કે ત્રેવીસ તારીખે છે આરટીમાં પ્રથમ રાઉન્ડમાં જેમને પણ એડમિશન મળ્યું હતું તેમને સ્કૂલે જોઈ અને એડમિશન લેવાની છેલ્લી તારીખ હતી ત્યારબાદ છે એ ચોથો મહિનો આખો પૂરો થઈ ગયો છે અને હવે પાંચમા મહિનાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આરટીઈનો છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં નથી આવ્યો તો તમને યુટ્યુબમાં આવા ઘણા બધા વિડીયો મળી જશે કે આ તારીખે છે એ આરટીનો રાઉન્ડ બહાર પાડવામાં આવશે આપણે પણ અગાઉ વિડીયો બનાવી અને મા માહિતી આપી હતી કે પાંચમા મહિનામાં છે એ આરટીનો બીજો રાઉન્ડ બહાર પડી શકે છે તો આજે પહેલા હું તમને બતાવી દઉં કે આરટીનો બીજો રાઉન્ડ છે બહાર તો આપણે જે અગાઉ વિડીયો બનાવ્યો તેમાં ઘણા બધા મિત્રો કોમેન્ટમાં કહેતા હતા કે તમે ખોટી માહિતી આપો છો અને આરટીનો બીજો રાઉન્ડ બહાર નહીં પડે તો આ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે રાજકોટ છે તેમનું દિવ્ય ભાસ્કરનું ચોવીસ તારીખનું આ પેપર છે તો તેમાં આરટીના રાઉન્ડને લઈ અને માહિતી આવી હતી કે આરટીમાં રાજકોટ શહેરમાં એકસો સાઠ અને ગ્રામ્યમાં ત્રાસઠ સીટ ખાલી રહી છે અને ખાલી પડેલી જગ્યા ભરવા માટે છે એ આગામી દિવસોમાં બીજો રાઉન્ડ જાહેર કરાશે મિત્રો અત્યાર સુધી છે એ આરટીમાં દર વખતે છે બેથી ત્રણ રાઉન્ડ પડે જ છે કોઈ પણ વાર એવું નથી થયું કે પહેલા રાઉન્ડમાં છે એ તમામ સીટ ભરાઈ જાય ને ત્યારબાદ બીજો રાઉન્ડ પડતો જ નથી દર વખતે આરટીમાં બેથી ત્રણ રાઉન્ડ સુધી છે એ એડમિશન પ્રક્રિયા શરૂ થાય જ છે એટલે કે તમારા બાળકને જો પહેલા રાઉન્ડમાં એડમિશન નહીં મળ્યું હોય તો તમારા બાળકને બીજા રાઉન્ડમાં એડમિશન મળી શકે છે તો ત્યારબાદ છે હવે આપણે એ વાત કરી લઈએ કે અત્યાર સુધી શું કામ છે એ આરટીનો બીજો રાઉન્ડ બહાર નથી પડ્યો અને હવે ક્યારે છે એ આરટીનો બીજો રાઉન્ડ બહાર પડશે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે સાત મે એ ગુજરાતમાં ચૂંટણી છે એટલે કદાચ તેને લીધે છે એ અત્યાર સુધી આરટીનો બીજો રાઉન્ડ છે બહાર પાડવામાં નથી આવ્યો અને જે આરટીના બીજા રાઉન્ડની પ્રક્રિયા છે એ સાત મે પછી શરૂ કરવામાં આવી શકે છે કારણ કે આચાર સંહિતા પણ છે અને કર્મચારી છે એ બધા ચૂંટણીના ઓલામાં રોકાયેલા હોય તો તેમના લીધે છે એ આરટી ની આગામી બીજા રાઉન્ડની છે એ પ્રક્રિયા થઈ નથી તો તેમને લગતી છે સાત મે બાદ છે એ આરટીના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે એટલે કે સાત મે પછી છે એ બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ તેમના સ્કૂલ સિલેક્શન થયા બાદ છે એ આરટીનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવી શકે છે પરંતુ મિત્રો આરટીનો બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે તે માહિતી સો ટકા છે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે